તઈને ઘરવાળી ઉપર દાજે બળે અને છૂટો ઘા કરે અને વાગી જાય અને 15 મિનિટ પછી ખબર પડે કે અલી રમલી તારો વાંક નહોતો, આ તો ઉતાવળમાં મેં ઘા કર્યો. પછી એની કાંતિ હળદર ને મીઠું પાછું એને નીને ભરવું પડે. એટલે ભાઈ ઉતાવળ શું કામ કરો છો? એ આજ આવ્યો ને આજ એનો જ વારો ચડ્યો, કાલ આવજે મારા બાપ. હા નથી કે હું આવ્યો ને આજ મારો જ વારો લીધો. એ તો 3 દાડેથી રોજ આવે છે. ઘેર બાપ પોતાના છે એને કહી શકું. અહીં વાડતરી વાળા મારે ન કહેવાય. કહેવાય બાપુ કદાચ હજુ મારે 2 દાડા રોકાવું છે. ત્યાં રસ્તામાં ઉભા રહે તો મારી દશા બગડી જાય ને. છેલ્લા દાડે કઈ નીકળી સમતા થાઈ કરી લેજો, લાકડી લે હું ઉભા રહેજો. અમે મારે હું કદાચ જતો તો મારી ઘરવાળીને કે ચિંતા નથી, અમારે તો 92 લાખ ગમે એ માગીને ખાઈ લેશે. તમારું ધ્યાન રાખજો. સત્ય છુપાવું નથી. જીવનમાં આવું બને છે કે નથી બનતું? બને છે કે નહીં બાપુ? ઘણા માણસ દાજે પડે ઘરવાળીને મારે, પછી એની પાછો હળદર ભરે છે કે વાગ્યું વાગે તો. આવી ઉતાવળ ન કરો તો. તેલ જોવો, તેલને ધાર જોવો મારા બાપ, અને પછી ઉતાવળ ન કરો. રામાયણમાં એક એક ચોપાઈ તમારા મારા જીવનમાં છે. જો એક એક ચોપાઈને સમજાવું ને તો સમાજને દરેક 12,500 ચોપાઈની જરૂર છે. પણ શું કરું બાપ, લાચાર છે. વર્ષો પહેલા રાજકોટમાં મોરારી બાપુની કથા હતી ને હરદેવ સિંહ બાપુ એ કથા સાંભળી અને એક નાની રામચરિત માનસ નાનું પુસ્તક બનાવ્યું હતું. એને વર્ષો પહેલા બીજી આવૃત્તિ તમે કદાચ જૂની ઘરમાં પડી તો વાંચજો. ઘરમાં બેઠા બેઠા આ બધું એમાં છે. જીવનમાં કેમ જીવવું એ જ જડીબુટ્ટી છે રામાયણ. જીવતા શીખો બાપુ, હસતા હસતા જીવો, હરડતા રડતા જીવો, બે જીવો, આખો જીવો. જિંદગી મળી છે એને જીવી જાણો. સંપત્તિ મેળવી છે તો વાપરી જાણો, અને આનંદ મળ્યો છે તો આનંદ કરી લો. પછી તો ભરતજી ચિત્રકૂટ આવ્યા, લક્ષ્મણજીને ગેરસમજ થઈ. ગેરસમજ રસ્તામાં 3 સંતોના ત્યાં આવ્યા છે. ત્રિવેણીમાં ભરતે માગ્યું છે, ક્ષત્રિયનો દીકરો માગે નહીં, પણ છતાંય ત્રિવેણી પાસે જઈને માગ્યું છે કે હે માં 18-12 વનસ્પતિ ધારણ કરનારી માં ત્રિવેણી, તારી પાસે ક્ષત્રિયનો દીકરો માંગે છે. હું માગું તું આય. શું માગ્યું? ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ને ચહુ નિર્વાણ જન્મ જન્મ શિયા રામજી પદ એહી બરદાન. મારે ધર્મ અર્થ કામ અને મોક્ષ નથી જોતો, મને તો જન્મ જન્માંતર સીતારામના ચરણોમાં પ્રે. ત્યારે ત્રિવેણી નદીમાંથી જમણો હાથ બહાર નીકળ્યો છે અને આશીર્વાદ આપ્યો કે જા ભરત તને જન્મ જન્માંતર સીતારામના ચરણોમાં પ્રે. નદીઓએ આશીર્વાદ આપ્યા, સંતોએ આપ્યા, અરે ઋષિ મુનિઓએ આપ્યા, અને આવો આશીર્વાદ મળે પછી એના ઉપર પ્રેમ જ રહે જિંદગીમાં. ચિત્રકૂટ હવે ચિત્રકૂટ સૈન્ય લઈને આવે છે. લક્ષ્મણજીને આવા સમાચાર મળ્યા, ભરત સૈન્ય લઈને આવે છે. એટલે લક્ષ્મણ થોડો આકળો જીવ છે ને એના મનમાં ગેરસમજ છે. ભાઈ ભાઈને ગેરસમજ ન થવી જોઈએ, ધ્યાન રાખજો. કદાચ ભાઈ ભાઈને શંકા પડે ને તો 2 ભાઈ સમાધાન કરી લેજો, હા મામા. ત્રીજાને ન કહેશો. જો ત્રીજાને કહેશો ને તો ત્રીજા તો છે ને આમ આમ કરાવવા માટે આવ્યા છે, એ છોડાવશે ને, ઉપરથી બજાડશે. સામ સામે બેસીને સમાધાન કરી. તો લક્ષ્મણજીને ગેરસમજ શું થઈ કે ભરત સૈન્ય લઈને શું કામ આવતો હોય છે? જો મળવા આવવું તો એકલા આવવું જોઈએ, સૈન્ય ને હથિયાર લઈને શું કામ? આવી ગેરસમજ થઈ. અને લક્ષ્મણજી બોલી ગયા. રામને કહ્યું મોટા ભાઈ તમે આજ વચ્ચે બોલતા નહીં, આજ હું ભરતને બતાવી દઉં, એના મનમાં સમજે દેજો, એને મદ આવ્યો લાગે છે. આવું જેમ લક્ષ્મણ બોલ્યા ત્યાં રામને અંદર દુઃખ લાગ્યું. એ લક્ષ્મણ મનમાં ત્યારે અરે ભાઈ માટે આવું વિચાર, કોઈ દિવસ આપણા ભરતને મદ ન આવે. અને એક તો લખ્યું છે કે મચ્છરીઓ ફૂંક મારે અને કદાચ મેરું પરત ઉડી જાય પણ મારા ભરતને કોઈ દાડો અભિમાન ન. પણ હવે ભાઈને સમજાવો કે? છતાંય રામે કીધું ઉતાવળ ન કરતો, તમતાર તું બાણ ચડાવી રાખ અને તને એવું લાગે તો તમતાર બાણ મારજે. બસ તૈયાર લક્ષ્મણજી તૈયાર. ભરતજી આવે છે. કેવી રીતે આવતા હતા? ગઈકાલે જોયું તું દ્રશ્ય, કાલ બધા રડી ગયા હતા. નહીં સામે ચાલીને આવવું તો ન હોય, ચાલતા ચાલતા. પણ નહીં, ભરતજીને અંદરથી દુઃખ છે કે મારા ભાઈને આટલું દુઃખ, તો મારે ખરેખર તો શિર પર જાવ ઉચિત મન મોરા, મારે માથું નીચે ને પગ ઊંચે હોય, પણ એ અશક્ય છે. એટલે ભરતજી દંડવત કરતા કરતા છાતીમાં કાંટા વાગે, કાંકરા વાગે, લોહી નીકળે, છતાંય ભરતજી રામ રામ. દૂરથી જોયું ને લક્ષ્મણજીના મનનું અભિમાન ઉતરી ગયું કે નાના ભરત શરણે આવે છે. અને જ્યાં રામ નજીક આવ્યા ભરત,
ભગવાને દોટ કાઢી છે. કેટલી દોટ, કેટલી ગતિથી દોડ્યા એનું વર્ણન નથી કરી શકાયું, ન તો વધારે વધારે તેજ ગતિથી દોડ્યા છે. તો વધારે વધારે તેજ ગતિ શેની? તો કે પવન ના, કે પવન થી વધારે દોડે તો પવન થી વધારે તેજ કે સૂર્યની. એક સેકન્ડમાં 1,86,000 કિલોમીટર જતા હતા ના, એનાથી વધારે કે લાઇટની ગતિ. લાઇટની સ્વીતા પાડો છે કે અમેરિકામાં અજવાળું થાય, એનાથી વધારે વધારે ગતિ તો કે ગરુડની. કે ના, એનાથી તો કે મારા તમારા મનની ગતિથી દોડ્યા છે. ઉઠઈ રામ સુની પ્રેમ અધીરા, કહુ પટ કહુ ધનુષ ધન ધીરા. ભગવાન એટલી તેજ ગતિથી દોડ્યા કે ભરતજીને જઈને ભેટી પડ્યા. પણ ભરતને ભેટતા પહેલા ભગવાને ચાર વસ્તુને ખા કરીને નાખી દીધી. હાથનું બાણ નાખી દીધું, ખભા ઉપરનો ભાથો નાખી દીધો, આ હાથમાં ધનુષને નાખી દીધું, અને શરીર ઉપરનું કપડું નાખી અને ભગવાન ખુલ્લા દિલે ભેટી. અને જ્યાં ભેટ્યા ત્યાં તો શું એક રડ્યા છે. સ્વર્ગના દેવતાઓ જોઈ રહ્યા છે. એને બળતરા થઈ કે આટલા બે ભાઈનું મિલન થયું, અને કદાચ રામને લઈને ભરત અયોધ્યા જશે તો આપણું શું થશે. આ બે ભાઈ સમાધાન કર્યું, બોલે એમને બળતરા દે. અહીંયા એવું જ છે, અહીં બે ભાઈ બાજા હોય ને એટલે ઓલા તેરસ ને પૂનમની વચ્ચેની તિથિને ભાવે. પણ જા તમે બે ભાઈ ભેગા થાવ એટલે ઓલા બળતરા થાય કે હવે મારો વારો જીવ, હવે બે ભાઈ હંપી ને જાય, હું મસાલા કોની પાસે કહીશ. આ આવા હોય બે એની કથા તમે જાણો છો. પણ મારે તમને પૂછવું છે કે ભગવાને ચાર વસ્તુને ઘા કેમ કરી દીધો? એમના ભેટી પડ્યા વખતે તો ઘણા એમ કે ભાઈ દોડીને જાય તો ઓલું હાથમાં બાણ છે ને કદાચ વાગી જાય ભરતને તો નાખી દે, પાથો છે તો પાછળ વાગી જાય તો, બાણ છે તો કદાચ ધનુષ વાગી જાય તો નાખી દે, કપડું શું કામ નાખી દીધું? કદાચ કપડું વાગે તો, આ કપડું વાગે તો કપડું પણ નાખી દીધું છે. કેમ? સમજવું છે. તો ચાર વસ્તુ છોડી દે કે જો તમારે સમાધાન કરવું હોય તો આડો પડદો ન હોવો જોઈએ. પ્રીત ત્યાં પડદો નહીં, પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત. અને પ્રીત અને પડદો દોનો રોકો એહી દુશ્મનની રીત. મોઢે હારું બોલે વાંહે કાપે, આ તો અમારે સમાધાન નહોતું કરવું. આ તો બાપુ કથામાં કે કે કરતા હતા એટલે અમારે બે માણસ સમાધાન થયું. મારે એવું કરવું નથી, અંદરથી ઉભરો આવવો જોઈએ બાપુ. હમણાં જ મારી મોરબી કથા જોઈ, પેપરમાં ફોટા સાથે આવ્યું કે 65 વર્ષનો દાદો મનુભાઈ અને 60 વર્ષની બેન મુક્તા 15 વર્ષથી બે પતિ પત્નીને અબોલા થયા. પેલો ભાઈ ઓઆર પટેલની ફેક્ટરીમાં 15,000નો તો ખાલી પગારદાર એવો માણસ, અને આ ભાઈ ગરડાગર મોરબીમાં છે અને ત્યાં ધનજીભાઈ કરીને ખરેડીના પટેલ છે, એ આ બધું સંચાલન કરે છે. અને મારી નવી પીપળી ગામમાં નાની પીપળીમાં કથા થાય, અને આ ગરડાઘરની બધી બહેનોને લઈને આ બધા કથામાં આવે. પેલી બેન મુક્તા 4 દિવસ કથા સાંભળી, અને 5મા દિવસે આ પ્રસંગને ભરતનું મિલનનું કથા સાંભળીને એટલે એની પોતાની ભૂલ દેખાણી. ભૂલ હતી પણ અત્યાર સુધી, કારણ કે ભણેલી ગણેલી હતી જરાક અહમવાળી, પણ કથામાં એની ભૂલ સ્વીકારી અને મારા ઉતારાને રડવા માંડી કે બાપુ મારી ભૂલ થઈ, શું કે મારા પતિને ઓળખી ન શકી અને મારા પતિથી હું 12-13 વર્ષથી જુદી ગરડા ઘરમાં રહું છું, મારા પતિનો કોદાડો બોલાવતી નથી, એ બિચારો ઘણું મને કહે છે પણ હું નથી જતી. પણ આજ મને કથા દ્વારા મને ભાન થયું કે મારી ભૂલ છે, મારે મારા પતિના ત્યાં જ જવાય, ગરડા ઘર ન રહેવાય. એટલે મેં બિચારા ગયોને બોલાવ્યા પીપળીને કે ભાઈ આ બેન કોણ છે, હકીકત કીધી. એના સગા જ્યાં રહેતા હતા. પછી મનુભાઈને બોલાવ્યા, મનુભાઈને મળી આવ્યા, અમે સામે સામે ચાલી અને એને પણ તૈયારી બતાવી, અને 6ઠ્ઠા દિવસે બેને ચાલુ સભામાં વ્યાસ ગાદીને ફૂલહાર કરીને બેન ફૂલહાર કરાવી. આ જોવા 4 વર્ષ થઈ જાય બે માણસ દાંપત્ય જીવન છે. પેપરમાં ફોટા સાથે આવી હતું, અને વ્યાજ ગાદીથી મારા પગમાં જે ભેટ આવી હતી એ મેં ન જ રાખતા 1,000 રૂપિયા અમારા આપ્યા. એટલે ભાઈ આ દીકરીને પાનેતર દઈ આવ્યો, એ 1,000 રૂપિયાનું પાનેતર લઈ, અને બીજા દિવસે જેમ કાલી યજ્ઞ હતો એ 2 વરઘોડીને યજ્ઞમાં બેસાડી, પાનેતર વ્યાજ ગાદી હનુમાનજી ઓઢાડી અને જીવન ધબકતું કર્યું. આ કથાઓ છે મારા બા. જીવન બદલાવવું જોઈએ, એક ભલે અંદરની આંટી છે, આંટીને ઉકેલવી છે. અને આંટી ક્યારે ઉકલે? કે જ્યારે તમે સત્સંગમાં બેઠા હોય અને તમને સાચી ભાન, અને માથું આમ થઈ જાય ને એટલે બેડો પાર થઈ જાય. પણ આમના માથું નહીં રાખવાનું, થોડુંક આમ થઈ જાય, પ્રસંગ એવો આવે એટલે આમ થઈ જવું જોઈએ, ઢીલા થોડાક પડજો ને બધું પતિ. ચાર થઈ જાય અને પછી લક્ષ્મણજીનું અભિમાન ઉતરી ગયું. તરત જ ભરતની માફી માંગી દીધી, ભાઈ મેં તારા વિશે ખોટું વિચાર્યું, મારા મન